गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। बालकृष्ण विद्यापीठ ऑनलाइन एज्युकेशन चैनल में आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, छेले जे आपणे आण्विक दळ विषे बात करी थी, तेमज सूत्र दळ विषे पण बात करी थी। मित्रों, तो अत्यारे आपणे हवे मोल विषे आपणे चर्चा करशुं वधारे। तो मित्रों, मोल संकल्पना एटले शुं? तो के परमाणुओ अने अणुओ કદમાં ઘણા જ નાના હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ। પરમાણુ છે બહુ નાનો છે, અને કોઈ પણ પદાર્થના નાના જથ્થામાં પણ તેમની સંખ્યા ઘણી જ વધારે હોય, જાણીએ છીએ ને, કારણ કે પરમાણુઓ ભેગા થઈને અણુઓ બને, પણ કદ તો બહુ નાનું જ છે। અને કોઈ પણ નાના જથ્થો હોય ને, ખાલી માત્ર નાનો જથ્થો, તો પણ એમની સંખ્યા બહુ જ વધારે હોય છે। તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ, આપણે એસઆઈ પદ્ધતિની અંદર કે જે સાત રાશિઓ હતી, માં સાતમી રાશિ દાખલ કરી હોય ને, તો મોલ સંકલ્પના, તો કે એ છે આપણી મોલ। તો કે પાયાની સાતમી રાશિ મોલ, સંજ્ઞા તરીકે આપણે એને MOL પણ લખીએ છીએ અત્યારે। તો કે એક મોલ એટલે કેટલો જથ્થો ભાઈ? તો કે એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જેમાં 12 ગ્રામ અથવા તો 0.012 કિલોગ્રામ। હવે 12 ગ્રામ શા માટે લીધો, આપણે અગાઉ પણ ની ચર્ચા થઈ ગઈ છે મિત્રો। તો 12 ગ્રામ અથવા તો 0.012 કિલોગ્રામ એ શું છે ભાઈ? તો કે 12 કાર્બન સંસ્થાનિક। હવે કાર્બનના જે સંસ્થાનિકો છે, કાર્બન 12 એટલે કે C12, C13 અને C14, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14। હવે એમાંનો જે 12 કાર્બન સંસ્થાનિકમાં રહેલા પરમાણુઓ અથવા સ્પીસીઝ મતલબ ઘટકો, રેડી, ઇંગ્લિશ શબ્દ છે સ્પીસીઝ, એટલે કે 12 કાર્બન સંસ્થાનિકમાં જેટલા પરમાણુઓ અથવા તો સ્પીસીઝ ધરાવતા હોય એટલા પદાર્થનો જથ્થો, એને આપણે એક મોલ કહી શકીએ। એટલે કે એના ઉપર ખાસ ભાર મૂકીએ તો પદાર્થનો એક મોલ એટલે કોઈ પણ પદાર્થમાં રહેલા, પછી તે ગમે તે હોય, તો પણ સરખી સંખ્યામાં જ એ ઘટકો ધરાવતું હોય। રેડી, એક મોલ મતલબ કે પદાર્થ, એમાં પદાર્થની અંદર જેટલા ઘટકો રહેલા હોય બરાબર, પણ એ બધા સરખી સંખ્યાની અંદર સ્પીસીઝ ધરાવતા હોય, એને આપણે એક મોલ કહી શકીએ। તો ખૂબ જ પરિશુદ્ધતાથી, ચોકસાઈ અને પરિશુદ્ધ જે આપણે ભણી ગયા છીએ, તો એ ખૂબ જ પરિશુદ્ધતાથી, એક્યુરેસીથી આ સંખ્યા નક્કી કરવા માટે દળ સ્પેક્ટ્રોમીટર મતલબ કે માસ સ્પેક્ટ્રોસ્કોપી, એ દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 પરમાણુનું પહેલાં દળ નક્કી કરવામાં આવ્યું ભાઈ। કાર્બન 12 છે એ પરમાણુનું દળ પહેલાં નક્કી કરવામાં આવ્યું, અને એનું મૂલ્ય કેટલું હતું ભાઈ યાદ રાખજો, MCQની અંદર પણ પૂછી શકાય, 1.9926848 × 10²³ ગ્રામ। ઓકે, યાદ રાખજો આને, આ મૂલ્યને। તો કે ભાઈ, દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 પરમાણુનું દળ જણાવો, તો કે 1.9926848 × 10²³ ગ્રામ। તો આપણે જાણીએ છીએ કે એક મોલ કાર્બનનું વજન કેટલું છે ભાઈ? 12 ગ્રામ, સ્વાભાવિક છે ભાઈ। એક મોલ કાર્બનનું વજન તો કે 12 ગ્રામ। એક મોલ ઓક્સિજનનું વજન તો કે ભાઈ 16 ગ્રામ। એક મોલ નાઇટ્રોજનનું વજન તો કે ભાઈ 14 ગ્રામ, આપણે સૌ કોઈ જાણીએ છીએ। એટલે જો હવે વજન 12 ગ્રામ આપેલું છે, તો એમાં પરમાણુની સંખ્યા કેમ ગણી શકાય ભાઈ? તો કે 12 ગ્રામ પ્રતિ મોલ એ કાર્બન છે, કારણ કે એનું વજન છે, એનું એના છેદમાં જે આપણે એક પરમાણુ દળ કેટલું નક્કી કર્યું હતું, કે જે ભાઈ માસ સ્પેક્ટ્રોમીટરની જે આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપી હતી આપણી, એના આધારે દળ કેટલું હતું? તો કે 1.9926848 × 10²³। તો 12 ગ્રામની અંદર કેટલું હોય 12 ગ્રામ પ્રતિ મોલની અંદર? તો કે 12 ગ્રામ પ્રતિ મોલ 12 કાર્બન છેદમાં 1.9926848 × 10²³ ગ્રામ કાર્બન પરમાણુનું દળ હતું, તો આપણને મળી ગયું 6.022 × 10²³। આપણે અહીં રાઉન્ડ ઓફ કરી નાખીએ, 6.022 × 10²³। ઓકે, કે પરમાણુઓ એટલા હોય છે, શેમાં હોય? તો કે એક મોલ કાર્બનની અંદર 6.022 × 10³³ પરમાણુઓ હોય છે, રેડી, યાદ રાખજો હવે। તો એક મોલ સ્પીસીઝની સંખ્યા એટલી અગત્યની હતી કે તેને અલગ નામ અને સંજ્ઞા આપવામાં આવ્યા,
कई संज्ञा भाई? तो के आ संज्ञा आपी छे वैज्ञानिक एमिडो एवोगैड्रो, के जे आपणे दळ संचयनो नियम ए बधा नियम आपणे भणी गया छे एनी अंदर आपणे एवोगैड्रोनो पण उल्लेख कर्यो हतो। तो के एमिडो एवोगैड्रोना सन्मान रूपे तेने आपणे एवोगैड्रो अचळांक पण कहीए छे। एनी संज्ञा शुं छे भाई? एन ए। આથી આપણે કહી શકીએ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 6.022 × 10³૩ પરમાણુ, હવે 1 મોલ કાર્બન એટલે કેટલું હોય ભાઈ? 6.022 × 10³ પરમાણુ। તમને એમ કે 1 મોલ ઓક્સિજન એટલે કેટલું કહેવાય? તો કે 6.022 × 10³ પરમાણુઓ હોય, યાદ રાખજો 1 મોલ આવે એટલે એટલા પરમાણુઓ હંમેશા હોય। પછી 2 મોલ હોય, દાખલા તરીકે તમને 2 મોલ હાઇડ્રોજન પરમાણુ કીધું હોય તો શું કરવાનું? 6.022 × 10³ પરમાણુઓ આપણે લઈ શકીએ। ઓકે, ચલો મિત્રો આગળ ઉપર વાત કરીએ હવે। તો કે મોલર દળ વિશે નોંધ લખો। મોલર દળ શું છે ભાઈ? તો કે મોલની વ્યાખ્યા આપ્યા પછી કોઈ પણ પદાર્થના અથવા તેના ઘટક સ્પીસીઝનું 1 મોલ દળ જાણવું બહુ સરળ બની ગયું છે। તો પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ તેનું મોલર દળ કહેવાય છે। અન્ડરલાઈન કરજો ખાસ, અને વ્યાખ્યા હું ભાઈ? તો કે પદાર્થના 1 મોલ ગ્રામમાં દર્શાવેલ દળ તેનું મોલર દળ કહેવાય છે। ઓકે, તો કે ગ્રામમાં મોલર દળ સંખ્યાની દ્રષ્ટિએ પરમાણવીય અથવા આણ્વીય દળ હોય અથવા તો સૂત્ર દળ હોય, એમાં ભાઈ શેમાં હોય? યુનિટ એકમની અંદર। જો યાદ રાખજો, યુનિટ મતલબ એકીકૃત દળ છે। શું કહે? યુનિફાઈડ માસ, એકીકૃત દળ છે। રેડી? એકીકૃત દળ કહેવામાં આવે છે, યુનિફાઈડ માસ, એકીકૃત દળ। પાણીનું મોલર દળ કેટલું છે ભાઈ? તો કે 18.2 ગ્રામ પ્રતિ મોલ, અથવા તો 2 ગ્રામ × મોલ ઇન્વર્સ। અને સોડિયમ ક્લોરાઇડનું કેટલું છે ભાઈ? તો કે 58.5। શા માટે ભાઈ? તો કે સોડિયમનું 23 વત્તા ક્લોરિનનું 35.5। રેડી? 35.5 તો કેટલું થશે? તો કે 58.5 ગ્રામ પ્રતિ મોલ થશે। ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ ઉપર જઈએ આપણે મિત્રો। હવે એક એક્ઝામ્પલ છે તમારી સામે। ચલો, આર્સેનિકના 17 મોલ, ક્લોરિનના 17 મોલ, લિથિયમના 17 મોલ, હવે દરેકમાં પરમાણુની સંખ્યા શોધવાની છે। હવે મિત્રો તમને કહું, ક્લોરિનના 1 મોલની અંદર, ઉદાહરણ તરીકે ચલો તમને એક હિન્ટ આપી દઉં છું કે ભાઈ ક્લોરિન છે, ક્લોરિન બરાબર, કે ક્લોરિન છે એના 1 મોલની અંદર 6.022 × 10³ પરમાણુઓ હોય। રેડી? તો 17 મોલ ક્લોરિનની અંદર કેટલા પરમાણુ હોય? રેડી? તમારે એની ગણતરી કરવાની છે। તો મિત્રો ખાસ આની અંદર વાત કરીએ, લિથિયમ છે, તો કે લિથિયમની અંદર 1 મોલ હોય બરાબર, તો 6.022 × 10³ પરમાણુ હોય। રેડી? તો 17 મોલની અંદર કેટલું હોય? ચલો હિન્ટ બધાને ખબર પડી ગઈ કે નહીં? ઓકે, તો તમે વિદ્યાર્થી મિત્રો બહુ આસાનીથી આ બધું સોલ્વ કરી શકશો। રેડી? આર્સેનિકના 17 મોલ છે તો એમાં કેટલા પરમાણુ હશે? ક્લોરિનના 17 મોલ છે તો એમાં કેટલા પરમાણુ? લિથિયમના 17 મોલ છે તો એમાં કેટલા પરમાણુ છે? ચલો તો તમારે જાતે શોધવાનું છે, પણ જો હિન્ટ આપેલી છે, ત્રણેયમાં પરમાણુની સંખ્યા સમાન હોય છે। ઓકે, ચલો નેક્સ્ટ ઉપર જઈએ આપણે। ઓક્સિજનના 1 પરમાણુનું વજન શોધો। જો હવે ખાસ એક એક્ઝામ્પલ કરી નાખીએ આપણે, ઓક્સિજનના 1 પરમાણુનું વજન શોધો। હવે મિત્રો ખાસ આપણે યાદ રાખ્યાની અંદર કે ઓક્સિજનનું 1 પરમાણુ, હવે જો ઓક્સિજન છે તો ઓક્સિજનનું દળ કેટલું ભાઈ? તો કે 16 ગ્રામ પ્રતિ મોલ। રેડી? 16 ગ્રામ પ્રતિ મોલ, એટલે કે 1 મોલ ઓક્સિજન હોય તો એનું વજન હોય કે 16 ગ્રામ પ્રતિ મોલ હોય છે। હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ તો કે 1 મોલ હોય, 1 મોલ તો કે 1 મોલ બરાબર 6.6022 × 10³ પરમાણુઓ હોય છે। રેડી? પરમાણુઓ પ્રતિ મોલ હોય છે, તો શું કરશું આપણે? તો મિત્રો આની અંદર વાત કરીએ આપણે, તો શું કરશું ભાઈ? તો કે 1 પરમાણુનું વજન મતલબ કે માસ લખીએ આપણે, હાલો માસ મતલબ દળ, વજન, તો શું કરશું ભાઈ? તો કે 16 ગ્રામ પ્રતિ મોલ હોય છે કે નહીં? તો કે 16 ગ્રામ પ્રતિ મોલ છેદમાં ચલો 6.022 × 10⁻²⁰
23, चलो 23 ऊपर जाशे एटले माइनस थई जाशे, तो गुणिया चलो 23 10 नी ऊपर माइनस 23 घात, रेडी। चलो 16 भेगा 6 पर 0 22 करो तो मळशे आपणे 2.656। ओके, આવી જ રીતે આપણે કદાચ પરમાણુનું વજન કે અથવા વજનના આધારે આપણે પરમાણુની સંખ્યા શોધવાનું કે અથવા મોલના આધારે પરમાણુની સંખ્યા શોધવાનું કે, તો મિત્રો આવી જ રીતના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, રેડી। તો દરેક એક્ઝામ્પલ આવી રીતના પણ શોર્ટ આઉટ કરશું। ચલો હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે, 250 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હશે? ચલો આન્સર તમને આપેલો છે 15.055 ગુણ્યા 10 ની 23, પણ તમારે આનું સાદુરૂપ તમારે આપવાનું છે, રેડી। હવે આપણે નેક્સ્ટ એના પછી આપણે સંયોજનમાં રહેલ બંધારણીય ટકાવારી, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બહુ ઇઝી છે, મજા આવશે, એના ઉપર આપણે આગળ અભ્યાસ કરીશું। આજે માત્ર એટલું જ, આપનો દિવસ શુભ રહે, આભાર।